નવમુખી અને દસમુખી રુદ્રાક્ષના લાભ જાણ્યા પછી બાપુ હવે 11 મુખી રુદ્રાક્ષ લોકો માટે કેટલા શુભ રહે છે એ વિશે પણ જણાવો. ચોક્કસ, નવમુખી અને દસમુખીની રસપ્રદ માહિતી બાદ હવે આપણે જઈશું 11 મુખી રુદ્રાક્ષ વિશેની વાત જાણવા માટે. 11 મુખી રુદ્રાક્ષ એટલે 11 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 2. એક એટલે સૂર્ય, ફરીથી એક એટલે સૂર્ય ઇઝ ઇક્વલ ટુ 2. બે એટલે ચંદ્ર, બે વખત સૂર્ય અને ચંદ્ર. એટલે જેણે પોતાના જીવનમાં રાત અને દિવસ પ્રગતિ કરવી છે, જેણે પોતાના જીવનમાં રાત અને દિવસ સફળતા મેળવવી છે, એવી વ્યક્તિ જો 11 મુખી રુદ્રાક્ષ ધારણ કરે તો ચોક્કસ એમને સફળતા વરે છે અથવા તો સફળતા એમને પ્રાપ્ત થાય છે. બીજી એક વાત, 11 મુખી રુદ્રાક્ષ પહેરનાર વ્યક્તિના મનમાં કોઈ પણ પ્રકારનું અભિમાન રહેતું નથી. સમાજનું જો સારું કાર્ય કરવું હોય એવી વ્યક્તિએ 11 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. કારણ કે 11 મુખી રુદ્રાક્ષ ધારણ કરનાર વ્યક્તિ ડાઉન ટુ અર્થ, એટલે બિલકુલ સામાન્ય જીવન જીવે છે, સુખી હોવા છતાં પણ હંમેશા સમાજનું વિચારે છે. માટે જે વ્યક્તિ 11 મુખી રુદ્રાક્ષ ધારણ કરે છે એના મનની અંદર એવી ભાવના છે કે લોકોનું સારું કરવું. માટે 11 મુખી રુદ્રાક્ષ ધારણ કરનાર વ્યક્તિના મનમાં એવી ભાવના ઊભી થાય છે કે હું લોકોના સારામાં નિમિત્ત બનું. માટે હું તો એવું માનું છું કે દરેક વ્યક્તિએ 11 મુખી રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. શબ્દો થકી સફળ થયેલા માણસોની આ દુનિયામાં આપે એક આગવી ઓળખ સાથે જન્મ લીધો છે, પણ ખુદની ઓળખ અને વિચારોને લોકો સુધી પહોંચાડવું ઘણું કઠિન છે. કહેવાય છે કે બોલે તેના બોર વેચાય. તો શું બોલવું, શું ના બોલવું, ક્યારે બોલવું, કેટલું બોલવું કે જેનાથી તમારું વ્યક્તિત્વ ખૂબ જ નિખરીને આવે અને લોકો પર તમારો પ્રભાવ વાણી દ્વારા પડી શકે. જીવનમાં સફળતા અને સિદ્ધિ એ જ પ્રાપ્ત કરી શકે છે કે જેની પાસે વાકચાતુર્ય છે, બોલવાની કળા છે અને સ્ટેજ ઉપરથી પોતાની વાત લોકો સુધી પહોંચાડવાની આવડત પણ છે. આપણા આદર્શ હોય એવા ઘણા નેતાઓ અને અભિનેતાઓ તેમની બોલવાની વિશિષ્ટ કળાથી લોકોના હૃદયમાં સ્થાન પામે છે. ઘણા બધા લોકો પોતાના સમાજના સારા નરસા પ્રસંગોમાં સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય છે, તેમજ આર્થિક સહાય પણ આપતા હોય છે. પરંતુ તે લોકોને સ્ટેજ પરથી બોલવાનું કહેવામાં આવે ત્યારે તેમનામાં રહેલો ડર, સ્ટેજ ફિયર, શરમ અને સંકોચના કારણે બોલી નથી શકતા. તો આ બધી જ મર્યાદાઓ દૂર કરી છટાદાર ભાષણ કઈ રીતે આપી શકાય? શબ્દોની દુનિયાના સર્વશ્રેષ્ઠ વક્તા તેમજ વાસ્તુ અને જ્યોતિષશાસ્ત્ર જેવી અનમોલ વિદ્યાને દુનિયાના વિવિધ દેશોમાં પોતાની આકર્ષક વાચા દ્વારા ફેલાવનાર એવા ખૂબ જ લોકપ્રિય મહાનુભાવ શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લખાયેલ સર્વશ્રેષ્ઠ વક્તા બનો ગુજરાતી ભાષામાં એક પુસ્તક આપની સમસ્યાનો અંત લાવી શકે છે. આ પુસ્તકમાં પહેલેથી તૈયાર કરેલા અલગ અલગ 55 વિષયો પર ભાષણો આપવામાં આવેલા છે. સ્પીચ આપતા પહેલા તેની તૈયાર કરવાની પદ્ધતિ, શરૂ કરવાની અને પૂરું કરવાની રીત, તેમજ સ્ટેજની શ્રેષ્ઠ ગોઠવણી જેવી બાબતો વિશે વિસ્તારપૂર્વક સમજ પાડવામાં આવી છે. વિવિધ ક્ષેત્ર સાથે જોડાયેલા જેવા કે ડોક્ટર્સ, એડવોકેટ્સ, ટીચર્સ, સોશિયલ વર્કર્સ, બિઝનેસમેન, પોલીસ ઓફિસર્સ, સરકારી અધિકારીઓ, ધર્મ ઉપદેશકો, નેતાઓ, આમ તમામ ક્ષેત્રની વ્યક્તિઓ બાપુઝ સ્પીકિંગ લેબના અભ્યાસથી સર્વશ્રેષ્ઠ વક્તા તરીકે સફળ થયા છે. અને બાપુના પુસ્તકનો અભ્યાસ કરીને એવું કહેવાય છે કે યુ કેન બી બ્રિલિયન્ટ, એટ્રેક્ટિવ, પ્રેઝન્ટેબલ, યુનિક સ્પીકર. હમણાં જ આ પુસ્તક આપ વસાવો અને આપની ઓળખને એક નવું સ્વરૂપ આપો, તેમજ આપના જીવનના કોઈ પણ પ્રશ્નના ઉકેલ માટે આજે જ સંપર્ક કરો.